કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય હિન્દી, પાઠ 10 મેં હું હું છું. અહીં અલગ અલગ પ્રાણીઓની ઓળખ આપેલી છે, જંગલી પ્રાણીઓની ઓળખ આપેલ છે, તે શું કહેવાય છે અને તે કેવા છે એના વિશે માહિતી આપેલ છે. પહેલું ચિત્ર શેનું છે? સિંહનું. પહેલું ચિત્ર સિંહનું છે. મેં સિંહ હું, હું સિંહ છું, લોગ મુજે જંગલ કા રાજા કહતી હૈ. એ તો તમને ખબર છે જંગલનો રાજા કોણ? સિંહ. લોકો મને જંગલનો રાજા કહે છે. મુજે દેખ કર સબ ડરતે હૈ. હા, તમને ખબર છે ને આ સિંહને જોઈને નાના મોટા દરેક પશુઓ ડરી જાય છે. આપણે પણ ખૂબ ડરીએ કે નહીં? તો આ કોણ છે? જંગલનો રાજા સિંહ. હવે આગળ છે વાઘ. હવે એને વિશે માહિતી મેળવીએ મિત્રો. મેં વાઘ હું, હું વાઘ છું. મેરે શરીર પર પટ્ટે હે. મારા શરીર ઉપર પટ્ટા છે, જોયે ને કાળા રંગના પટ્ટા છે. મેં જંગલ મેં રહેતા હું. વાઘ ક્યારે છે? જંગલમાં. હું જંગલમાં રહું છું. મેં ભારત કા રાષ્ટ્રીય પશુ છું. હું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છું. તમને ખબર છે રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય પક્ષી એ બધા હોય ને જે ભારતના દેશની ઓળખ કહેવાય, તો વાઘ આપણા રાષ્ટ્રીય પશુ પ્રાણી તરીકે ઓળખ આપે છે. હવે આગળનું ચિત્ર હાથીભાઈ. મેં હાથી હું, હું હાથી છું. લોગ મુજે ગજ ભી કહેતે હૈ. લોકો મને ગજ પણ કહે છે. મેં જંગલ મેં રહેતા હું. હું જંગલમાં રહું છું. અને ઘણી વખત આપણે તો હાથી કંઈ જંગલમાં પણ જોયા હોય અને કઈ જગ્યાએ એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં પણ જોઈએ છીએ. મેરી સૂંઢ લંબી હે. મારી સૂંઢ કેવી છે? લાંબી છે. હાથી વિશે તો બધા જાણતા જ હોય છે. હાથી પર કવિતા પણ છે, હાથી ભાઈ તો જાડા એ કવિતા છે ને. હવે આગળ ચિત્ર, સાનું ચિત્ર આપેલું છે રીંછનું. સાનું છે રીંછ. મેં ભાલું હું, હું ભાલું છું. ભાલું પણ કહેવાને રીંછ પણ. મેં રીંછ બી કહેલાતા હું, એટલે કે હું રીંછ પણ કહેવડાઉં અને ભાલું પણ કહેવડાય છે. જબ ડમરું બજતા હૈ તબ મેં નાચ દિખાતા હું. જ્યારે મદારી કે એનો જે ખેલ બતાવવાવાળા હોય એ ડમરું વગાડે છે, ત્યારે રીંછ છે એ પોતાનો ખેલ એટલે કે પોતે નાચવા લાગે છે. જેમ વાંદરો ડમરું વગાડી મદારી નચાવે છે, તેમ આને પણ સર્કસમાં રોડ ઉપર બધા ડમરું એટલે કે એના જે પાળવાવાળો હોય એ ડમરું વગાડે છે, ત્યારે આ રીંછ પોતાનો નાચ લોકોને દેખાડે છે. હવે આગળ આ શું કીધું છે? હવે અહીં આપેલા શબ્દો પઢીએ એટલે વાંચો, સમજીએ એટલે સમજો, ઓર લખીએ અને લખો. એક ઉદાહરણ આપેલું છે શેર એટલે સિંહ. અહીં પાછું એનું અનુકરણ કરેલ છે. શું કરેલ છે? એનું અનુકરણ કરેલ છે. તો અહીં છે બાઘ એટલે વાઘ. બાઘ એટલે વાઘ, એનું મેં અહીં અનુકરણ કરેલ છે. બીજો શબ્દ છે હાથી, તો હાથી. ભાલું રીંછ, અહીં અનુકરણ કરેલ છે. જ્યારે રીંછ લખીએ ત્યારે ગુજરાતીમાં લખીએ તો માથે બિંદી આવે, અને હિન્દીમાં રીંછ લખીએ ત્યારે માથે બિંદી આવે નહીં. જ્યારે બિંદી ઉપર કરીએ તો ગુજરાતીનું હિન્દી, ભૂલી જઈએ તો હિન્દી થઈ જાય અને કરી દઈએ તો ગુજરાતી થઈ જાય. માટે ખાસ જોડણી ધ્યાન રાખવી. ચીતા તો ચીતો. લોમડી શિયાળ. ભેડિયા વરુ. હિરણ હરણ. ગાય તો ગાય, અહીં અનુકરણ કરેલ છે. હિન્દીમાં ભેંસ તો ગુજરાતીમાં પણ ભેંસ કહેવાય. પછી છે ભેડ. ભેડ એટલે ઘેટું. શું? ભેડ એટલે ઘેટું, ખાસ ધ્યાન રાખવું. બકરી એટલે બકરી. ઘોડા,
તો ઘોડો, ઊંટ ઊંટ, બંદર તો માંદરો, બિલ્લી ગુજરાતી અર્થ બિલાડી, કૂતા તો કૂતરો, ખરગોશ તો સસલું. આ બધા શબ્દોનું મેં અહીં અનુકરણ કરેલ છે. ખાસ તમારે આ ધ્યાન રાખવું, પરીક્ષા દરમિયાન એવું જરૂરી નથી કે હિન્દીનું ગુજરાતી જોઈએ. એવું પણ થાય કે હિન્દીના શબ્દ આપેલો હોય અને એ ગુજરાતી લખવાનું હોય, અને ગુજરાતી શબ્દ આપ્યા હોય તો હિન્દી શબ્દ લખવાનો પણ થાય. માટે ખાસ બંને યાદ રાખવા. હવે આગળ સ્વાધ્યાય જોઈએ. એમાં પ્રશ્ન એક, નિમ્નલિખિત પ્રાણીઓ કે હિન્દી મેં નામ લખે, આપેલા છે ગુજરાતીમાં નામ, એના હિન્દીમાં નામ લખવાના છે. પહેલું શું છે? સસલું, સસલું એટલે ખરગોશ. ઘેટું, ઘેટું એટલે ભેડ. વરુ એટલે ભેડિયા. ઘેટું અને વરુ ખાસ ધ્યાન રાખવાને, ઘેટું એટલે ભેડ અને વરુ એટલે ભેડિયા. આડાઅવળા થાય નહીં. ઘેટામાં ભેડિયા લખાઈ જાય અને વરુમાં ભેડ લખાઈ જાય તો ખોટું પડે. તો ઘેટું તો ભેડ અને વરુ તો ભેડિયા. આગળ છે શિયાળ. શિયાળ તો લોમડી. કૂતરો તો કૂતા. સિંહ તો શેર. યાદ રહેશે ને વિદ્યાર્થી મિત્રો? આગળ હવે આગળ શું આપેલા છે? ચિત્ર. પ્રત્યેક ચિત્ર કે પાસ ઉસકા હિન્દી નામ કોષ્ટક સે ચુનકર લિખીએ. દરેક ચિત્રની પાસે હિન્દી નામ લખવાના છે. ક્યાંથી? કોષ્ટકમાંથી. એટલે કે આઈડિયા કોષ્ટકમાંથી શોધી શોધીને અને જોઈને લખવાના છે. તો અલગ અલગ આ બધા ચિત્ર આપ્યા છે, એના કંઈ લાઇનસર નામ નથી આપ્યા, આડાઅવળા નામ આપ્યા છે. આપણે એને જોઈ અને નીચે લખવાના છે. ચિત્રની બાજુમાં આપ્યા છે ને ચિત્રો, એની બાજુમાં નામ લખવાના છે. તો પહેલું છે બિલાડી. તો બિલાડીને હિન્દીમાં શું કહેવાય? બિલ્લી. જોડણી જોઈ અને સાચી લખીશું. કઈ રીતે લખી છે બિલ્લી? બે લ છે. જોડણીની ભૂલ ન પડે તેની ખાસ ધ્યાન રાખવી. બિલ્લી, બિલ આ શું છે? આની બિલ્લી. હવે આગળ છે હરણ. હરણને શું કહેવાય હિન્દીમાં? હિરણ. ક્યાં છે? ક્યાં છે? આવી રહ્યું. અહીંથી જોઈને અહીં લખીશું હિરણ. આ કોણ છે? શિયાળ. શિયાળ એટલે લોમડી. આ લખ્યું લોમડી, અહીં લખીશું લોમડી. આ ચિતો તો ચિતા. આ જોડણી અહીં ઉતારીશું. જોઈને શું લખાય? ચિતા. આ શેનું ચિત્ર છે? રીંજ. શેનું છે? રીંજ. તો શું લખીશું? ભાલું. અહીંથી ઉપરથી જોઈને આવડશે ને. હવે બાજુમાં શેનું ચિત્ર છે? આ કૂતરાનું. તો કૂતરાને હિન્દીમાં ખબર છે ને આપણે શું કહેવાય? કૂતતા, કૂતતા. અહીં લખીશું. આ તો હાથી. ગુજરાતીમાં હાથી એ જ રીતે લખાય જેમ હિન્દીમાં પણ એ રીતે જ લખાય છે. આ શેનું ચિત્ર છે? ઊંટ. સૌ પ્રથમ જ આપેલ છે. ખાસ ઊંટની જોડણીમાં આ ચંદ્ર આકાર અને ઉપરની બિંદી એટલે માથે મીંડું ખાસ ધ્યાન રાખવાનું, અને જોડણીમાં ભૂલ ન પડે તેની પણ ખાસ ધ્યાન રાખવાનું. આગળ છે વરુ. ખબર છે ને વરુને શું કહેવાય? વરુ અને ભેડ કહેવાય, ભેડિયા ન કહેવાય. તો આને શું કહેવાય? ભેડ. ઉપરથી જોડણી જોઈ અને નીચે લખીશું. આને શું કહેવાનું? ભેડ. ખાસ ધ્યાન રાખજો. આ છે વાંદરો. વાંદરો એટલે બંદર. વાંદરો એટલે બંદર. ક્યાં છે? આવી રહ્યું. જોડણી જોઈ માથે બિંદી છે તે ભૂલી ન જવાય તે ખાસ ધ્યાન રાખવાનું. અહીં પાઠ આપણો પૂરો થાય છે. હવે આજનું હોમવર્ક એટલે કે ગૃહકાર્ય, જે તમારી હિન્દીની નોટ વિષયમાં જે તેવી હિન્દી વિષયનું જે બનાવી હોય નોટ કે ચોપડે, એમાં લખવાના આ શબ્દો લખવાના છે. એ બધા પણ એક જ વાર એટલે કે આટલું લખવાનું, બાજુમાં એનું અનુકરણ કરવાનું નથી. બાજુમાં એનું અનુકરણ કરવાનું નથી, માત્ર એક જ વખત લખવાના છે. પછી પ્રશ્ન એક, સ્વાધ્યાય. આ બંને લખવાના છે. બંને સરસ જોઈ અને સુંદર અક્ષરે લખવાના છે. હિન્દી લખો ત્યારે ઉપર લીટી કરવાની ભૂલી જવાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું. આગળનો પ્રશ્ન, આગળ છે પ્રશ્ન બે. એ પણ આ રીતે લખવાનો છે. એ પણ માત્ર નામ જ લખવાના
છે અને છેલ્લે થોડો રહી ગયો છે, કયો છે? પ્રશ્ન 3 જે તમને હોમવર્કમાં કરવાનો છે તે તમે ધ્યાનથી આ ચિત્ર અને નામ લખવાના છે. ગાય, ભેંસ, બકરી, સિંહ, ઘોડા, ખરગોશ અને કૂતરાની વાત. માત્ર આના પણ શબ્દ જ લખવાના છે. જેમ આગળ આપણે શીખવાડ્યું એમ આના પણ માત્ર હેડિંગ મારી અને શબ્દ જ લખવાના છે. આ પ્રશ્ન 2 અને પ્રશ્ન 3ના કોઈ ચિત્ર દોરવાનું નથી, કોઈ પણ ચિત્ર દોરવાનું નથી. ખબર પડી ગઈ ને? 2 કઈ રીતે સ્વાધ્યાય એટલે કે લેસન કરવાનું છે. ન ફાવે તો વિડીયો 2 વખત જુઓ અને મમ્મી પપ્પાની મદદ લેવી. અને હિન્દીમાં ખાસ લખતા ઉપર લીટી બિંદી કે જે આવતું હોય જોડણીની ભૂલ થવી જોઈએ નહીં, નહીં તો લખેલ પણ લખાણ ખોટું પડી જાય. માટે જોડણી ખાસ ધ્યાનમાં રાખવી. આવજો વિદ્યાર્થી મિત્રો.